साबरकांठा जिल्लाना मुख्य मथक हिम्मतनगर खाते करोड़ों रूपियाना खर्चे सिविल हॉस्पिटलनुं निर्माण करवामां आव्युं हतुं। जो के सिविल हॉस्पिटलमां करोड़ों रूपियाना खर्चे अत्याधुनिक इंस्ट्रूमेंट लगावामां आव्या हता, परंतु सीटी स्केन छेल्ला 8 महीनाथी बंद हालतमां होवाथी दर्दीओ अगवडतानो सामनो करी रह्या छे। जो के सिविल हॉस्पिटलमां MRI मशीन लगावामां आव्युं ज नथी। साबरकांठा जिल्लाना मुख्यमंत्री हिम्मतनगर खाते થોડાક વર્ષો અગાઉ 900 કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે સિવિલ હોસ્પિટલનું નિર્માણ થતાં સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં કેટલીક સુવિધાઓના અભાવના કારણે હાલ તો દર્દીઓ પરેશાન બની ચૂક્યા છે। સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરેલ સિટી સ્કેન મશીન છેલ્લા લાંબા સમયથી બંધ હોવાના કારણે દર્દીઓ ખાનગી ક્લિનિકનો સહારો લેતા હોય છે। જોકે ખાનગી ક્લિનિકોમાં મસમોટી ફી વસૂલવાના કારણે હાલ તો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ હિંમતનગર સિવિલ હોસ્પિટલની હેલ્થ કમિટી પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવેલ સિટી સ્કેન મશીન 5 ઓગસ્ટ 2022થી બંધ હાલતમાં છે। જો કે સિવિલ હોસ્પિટલ દ્વારા તેને મરામત પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સારું થયું નથી। ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ સિટી સ્કેન મશીન કાર્યરત કરવા માટે રાજ્ય સરકાર અને વહીવટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આનો નિકાલ આવ્યો નથી। એટલું જ નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલના નિર્માણ બાદ હજુ સુધી MRI મશીન પણ લગાવવામાં આવ્યું નથી। જો કે MRI મશીન બાબતે સિવિલ સત્તાધીશો હાલ તો ટૂંક સમયમાં મશીન કાર્યરત થવાના દાવા કરી રહ્યું છે। જો કે સિટી સ્કેન મશીન બાબતે પણ ફરી કાર્યરત કરવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા અગાઉ પણ આવા દાવા કાઢવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી સિટી સ્કેન મશીન કાર્યરત થયું નથી। એક તરફ રાજ્ય સરકાર દ્વારા સર્વે સંતો સુખી ને સર્વ સંતો નિરામયની વાતો કરી રહ્યું છે, પરંતુ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સારવારથી આવતા હોય છે। મફત સારવારની વાતો વચ્ચે દર્દીઓએ 1000 રૂપિયા ખાનગી ક્લિનિકોમાં ખર્ચ કરવો પડતો હોય છે, ત્યારે સિટી સ્કેન મશીન અને MRI મશીન તાત્કાલિક ધોરણે કાર્યરત કરવા માટે દર્દીઓની માંગ છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે સિટી સ્કેન મશીન અહીંયા કાર્યરત છે, પણ સિટી સ્કેન મશીન અત્યારે હાલમાં બંધ પડ્યું છે। છેલ્લા 8 મહિનાથી અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી, જિલ્લા તંત્રને રજૂઆત કરી, ધરણા કર્યા, પણ એનો કોઈ નિકાલ નથી આવતો। છેલ્લે જતાં અમારે મુખ્યમંત્રી સાહેબને મળવા જવું પડ્યું, સિવિલ માટે જે સિવિલની હોસ્પિટલની કમિટી એમને મળ્યા, અમે સિવિલ સર્જન સાહેબને મળ્યા અને કલેક્ટર સાહેબમાં પણ ગયા, પણ એનો હજી કોઈ નિકાલ કરવામાં નહીં આવતો। અમારી વિનંતી છે સિવિલ હોસ્પિટલને, ગુજરાત સરકારને, અહીંયા સાબરકાંઠા જિલ્લાના રાજકીય આગેવાનોને કે તમે તાત્કાલિક ધોરણે સિટી સ્કેન મશીન ચાલુ કરાવો અને ગરીબ લાભાર્થીઓને લાભ મળે એવું કરો, કેમ કારણ કે અમે અહીંયા દર્દીઓ આવતા હોય જે અમને સિટી સ્કેન કરાવવું હોય એમને બહાર જવું પડતું હોય અને એના કારણે 5-6 હજાર રૂપિયા ખર્ચો થતો હોય અને વ્યાજે લઈને લોકો સિટી સ્કેન કરાવતા હોય।